नमस्कार मित्रों, धोरण दस प्रकरण बे संभावना ना चौथा भाग में तमारु स्वागत छे। आपणे शून्य अने सहगुणकोना संबंधो विषेना दाखलाओ जोया। हवे आगळ आ प्रकरणनो छेल्लो टॉपिक एटले बहुपदी ओ माटे भाग प्रविधि, जेम आपणे भागाकारना दाखला गणता छे ते ज रीते अहींया पण गणवानुं छे, पण ए साथे साथे चलले पण ध्यानमां लेवुं पड़शे, बराबर छे। तो आपणुं भाग प्रविधिनुं जे सूत्र छे के भाज्य बहुपदी बराबर भाजक बहुपदी गुणिया भागफळ बहुपदी वत्ता शेष, आपणे अगाउ प्रकरण एक मां पण ए बराबर बी क्यू प्लस आर जोयुं, ए ज रीते अहीं पण छे, पण अहीं बहुपदी छे एटले पी ऑफ एक्स भाज्य बहुपदी, भाजक बहुपदी जी ऑफ एक्स, बराबर छे। एना माटे आपणने भागफळ बहुपदी एटले क्यू ऑफ एक्स अने शेष बहुपदी एटले आर ऑफ एक्स, बराबर छे। तो जो पी ऑफ एक्स अने जी ऑफ एक्स ए बे बहुपदीओ होय अने जी ऑफ एक्स बराबर नथी जीरो, तो आपणे एवी बहुपदीओ क्यू ऑफ एक्स अने आर ऑफ एक्स शोधी शकीए के जेथी पी ऑफ एक्स बराबर जी ऑफ एक्स गुणिया क्यू ऑफ एक्स वत्ता आर ऑफ एक्स थाय। अहीं पी ऑफ एक्स बराबर भाज्य बहुपदी, बराबर छे। जी ऑफ एक्स बराबर भाजक बहुपदी, क्यू ऑफ एक्स बराबर भागफळ बहुपदी अने आर ऑफ एक्स एटले शेष बहुपदी। हवे जो ज्यां आर ऑफ एक्स बराबर जीरो अथवा तो आर ऑफ एक्स r of x ની ઘાત a less than g of x ની ઘાત, એટલે જેમ પહેલા પ્રકરણમાં શું હતું કે શેષ જે મળે છે તે આપણી ભાજક કરતા કેવી હશે, ભાજક જેટલી અથવા તો ભાજક કરતા નાની હોય, પણ અહીંયા જે r of x જે મળશે તેની જે ઘાત હોય બહુપદીની મોટામાં મોટી ઘાત એ g of x એટલે કે આપણી ભાગફળ બહુપદી કરતા ઓછી હશે, બરાબર છે। આ આપણે વાત કરી p of x q of x g of x q of x અને r of x ની। હવે આગળ જો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જો કોઈ વાસ્તવિક સંખ્યા a a બહુપદી p ઓફ x નું શૂન્ય હોય, એ આપણે અગાઉના ટોપિકમાં વાત કરી જ છે કે જો કોઈ પણ આલ્ફા અહીંયા દાખલા તરીકે a ની જગ્યાએ આપણે આલ્ફા લઈએ તો શું થશે, x - આલ્ફા આપેલ બહુપદીનો એક અવયવ થશે, અગાઉ આપણે શૂન્યના દાખલામાં જોયું। હવે આગળ આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ, તો જો રકમ જોઈએ એની 2x² + 3x + 1 ને x + 2 વડે ભાગો, એ ભાગાકાર કરવાનું છે ટૂંકમાં આપણે, બરાબર છે। સામાન્ય જેમ ભાગાકાર કરતા હોતા તેમ જ અહીંયા જો ભાજ્ય બહુપદી એટલે p ઓફ x બરાબર શું છે, 2x² + 3x + 1 અને q ઓફ x એટલે કે આપણી ભાજક બહુપદી એ શું આપેલી છે, x + 2। તો દાખલો ગણીએ તો આ રીતે આપણે કરશું 2x² + 3x + 1 ભાગ્યા x + 2। હવે જો અહીંયા પહેલું પદ જે છે આપણું કયું, 2x નો સ્ક્વેર, બરાબર છે। તો અહીં આપણે 2x નો સ્ક્વેર લાવવા x ને કેટલા વડે ગુણીએ, 2x સાથે ગુણીએ, એટલે જો 2 એકા અહીંયા કઈ નહીં એટલે ચલ એક ગણાય, 2 એકા 2 અને x ગુણીએ x એટલે x નો સ્ક્વેર થઈ ગયો, બરાબર છે। અને પછી આની સાથે પણ ગુણવું પડે 2 અને 2x અને 2 ને, તો આ વત્તા વત્તા એટલે વત્તા થાય, 2 2 4x થશે, બરાબર। એટલે આગળ આપણે કરીએ તો 2x નો સ્ક્વેર વત્તા 4x, બરાબર। હવે સાદું રૂપ આપવાના, બાદબાકી કરવી પડે ભાગાકારમાં, એટલે અહીંયા પ્લસ નું માઇનસ અને પ્લસ નું માઇનસ થઈ જાય, એટલે આપણો જવાબ જે આવશે તેમાં આ બે પદ ઉડી જાય, કેમ વત્તા 2x અને ઓછા 2x એટલે આ બે ઉડે। તો હવે અહીંયા શું બચવાનું, જો વત્તા 3 ઓછા 4 એટલે ઓછા 1 થવાના, 1 આપણે લખતા નથી એટલે આપણો જવાબમાં શું આવશે, માઇનસ x વત્તા આ ઉપરથી ઉટાડ્યો 1। હવે જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે ફરજિયાત અહીંયા કયું ચિહ્ન મૂકવું પડે, માઇનસ, અહીંયા x છે, અહીંયા પણ x છે, તો x ને કેટલા વડે ગુણીએ તો x આવે, તો x એકા x એટલે અહીંયા માઇનસ 1 આવશે આપણી ભાગફળમાં, બરાબર છે। એટલે માઇનસ પ્લસ માઇનસ 1 ગુણ્યા x એટલે x, અને પ્લસ માઇનસ પાછું માઇનસ એટલે 2 એકા 2, તો આપણું શું પદ આવશે, માઇનસ x માઇનસ 2। હવે ભાગાકાર છે એટલે બાદબાકી કરવું પડે, એટલે આ ચિહ્ન બદલાય, માઇનસ નું પ્લસ અને માઇનસ નું પ્લસ અહીંયા પણ થશે, બરાબર। તો હવે આપણો જવાબમાં જો જ્યારે લખશું ત્યારે આ માઇનસ એક્સ અને આ પ્લસ એક્સ એ બે કેન્સલ થઈ જાય, બરાબર, એટલે હવે જવાબ શું બચશે આપણો, પ્લસ 3। તો આ જે મળ્યું તે આપણને શું મળ્યું, શેષ। તો અહીં જો ભાગફળ બહુપદી ક્યુ ઓફ એક્સ શું મળી, 2x માઇનસ 1, અને શેષ બહુપદી આર ઓફ એક્સ શું મળી, 3। ખ્યાલ આવી ગયો। આગળ હવે બીજો દાખલો જોઈએ, એટલે ટૂંકમાં જો આને અવયવ તરીકે લખીએ કે 2x નો સ્ક્વેર વત્તા 3x વત્તા 1 બરાબર શું લખાય, જો આ તો એક અવયવ છે જેના વડે આપણે ભાગી શકવાના, બરાબર છે। આ ભાગફળ આવી 2x - 1 વત્તા શેષ કેટલી વધી, 3। જો અહીંયા આપણી ભાજક બહુપદી શું હતી, x + 1 એટલે x + 2, મોટામાં મોટી ઘાત કેટલી હતી, 1,
तो हवे जे शेष मळशे तेनी मोटामां मोटी घात केवी होवी जोईए, जीरो। तो जो अहींया जीरो छे, x ની કોઈ ઘાત નથી, એટલે x ની જીરો ઘાત ગણાય। આગળ બીજો દાખલો જોઈએ કે પ્રશ્ન 2 છે, સ્વાધ્યાય 2.3 નો નીચે આપેલી બે બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદીએ બીજી બહુપદીનો અવયવ છે કે નથી। જો બહુપદીનો અવયવ હશે તો શેષ શું બચવી જોઈએ? જીરો। દાખલા તરીકે આપણે પહેલો દાખલો લઈએ, શું આપેલું છે? t² - 3 અને બીજું છે 2t નો 4 ઘાત વત્તા 3 t ની 3 ઘાત માઇનસ 2t નો સ્ક્વેર માઇનસ 9t માઇનસ 12। અહીંયા t જે છે તે આપણો ચલ છે। હવે સમજવાનું શું છે? જો જે બહુપદીની ઘાત મોટી હશે તે આપણી શું થશે? p ઓફ x, અને જેની ઓછી હોય તે q સોરી g ઓફ x અથવા તો q ઓફ x જે આપ્યું હોય તે ટૂંકમાં। અહીંયા તો આપણને શું આપેલું છે? p ઓફ x બરાબર 2t નો 4 ઘાત વાળું આ જે પદ છે તે આપણું p ઓફ x છે, અને t² - 3 જે છે તે g ઓફ x છે, બરાબર। તો હવે અહીંયા આપણે આનો પણ ભાગાકાર કરીએ એટલે ખ્યાલ આવે અવયવ છે કે નથી। તો જો આ રીતે થશે, હવે અહીંયા લાવવાનું છે 2t ની 4 ઘાત, આપણી પાસે t નો સ્ક્વેર છે એટલે t ની 4 ઘાત લાવવા t ના સ્ક્વેર વડે તો ગુણવું જ પડે, સાથે આગળ 2 છે એટલે 2 એકા 2 એટલે કેટલા વડે ગુણવું પડે? 2t ની 2 ઘાત વડે, તો 2 ગુણ્યા 1 એટલે 2 t ની t સ્ક્વેર, t સ્ક્વેર એટલે t ની 4 ઘાત, અહીંયા પહેલું પદ એ આવશે આપણું। હવે જો હવે માઇનસ પ્લસ માઇનસ થાય, 3 2 6 t નો સ્ક્વેર, ખાસ ધ્યાન રાખજો t નો સ્ક્વેર છે એટલે આની નીચે કોઈ પદ નહીં આવશે। હવે પદ ક્યાં જશે? આ સ્ક્વેર વાળાની નીચે, એટલે શું થાય? માઇનસ 6 t નો સ્ક્વેર, ભાગાકાર એટલે સાદું રૂપ આપતી વખતે ચિહ્ન બદલવા પડે, બરાબર। એટલે આ પ્લસ નું માઇનસ અને આ માઇનસ નું પ્લસ, એટલે આ બે પદ તો ઉડી જાય, પ્લસ 2t 4 ઘાત માઇનસ 2t 4 ઘાત, બરાબર, એટલે એ બે કેન્સલ થઈ ગયા। તો હવે શું બચવાનું? 3 t ની 3 ઘાત, આ ઓછા વત્તા એટલે ઓછા થશે, બરાબર, મોટું ચિહ્ન પ્લસ નું એટલે પ્લસ, 6 માંથી 2 જાય એટલે 4, 4 t ની સ્ક્વેર ના ઉપરથી બેઠું। હવે આગળ જો અહીંયા 3 t ની 3 ઘાત લાવવાની, t સ્ક્વેર છે એટલે t વડે ગુણવાનું અને 3 વડે એટલે 3 3 વડે, અને પ્લસ છે એટલે પ્લસ, એટલે પ્લસ 3 t, બરાબર છે, એટલે 3 એકા 3 t ની 3 ઘાત। હવે શું થશે? માઇનસ પ્લસ માઇનસ, 3 તાલી 9 t એટલે આની નીચે કઈ નહીં આવશે, ક્યાં આવશે? અહીંયા માઇનસ 9 t ની નીચે, બરાબર, એટલે સાદું રૂપ આપીએ હવે આગળ પાછા, એટલે આ પ્લસ નું માઇનસ અને માઇનસ નું, આ પ્લસ નું માઇનસ થશે અને પેલું માઇનસ નું પ્લસ થશે, એટલે આ બે પદ ઉડી જાય, અને આ બે પદ પણ ઉજે, જો પ્લસ 3 t ઘન માઇનસ 3 t, અહીંયા માઇનસ 9 t અને પ્લસ 9 t, એટલે આ બંને પદ કેવા થશે? કેન્સલ થશે, એટલે ઉપરથી શું બચવાનું? આ 4 t ની 2 ઘાત અને માઇનસ 12, એ બેને નીચે ઉતારીએ, બરાબર છે। હવે જો અહીંયા પ્લસ 4 લાવવાનું છે એટલે અહીંયા પ્લસ ચિહ્ન આવશે, કારણ કે આ પ્લસ છે, તો હવે 4 એકા 4, t નો સ્ક્વેર તો છે જ એટલે 4 વડે ગુણીએ, તો પ્લસ 4 વડે ગુણીએ એટલે પ્લસ 4 t નો સ્ક્વેર, હવે પ્લસ માઇનસ માઇનસ 4 તારી 12, બરાબર, એટલે હવે આ પ્લસ નું માઇનસ થશે અને માઇનસ નું પ્લસ, સાઇન બદલાઈ જાય, હવે આ બંને પણ ઉડી જશે વિરોધી પદ, બરાબર છે, એટલે શેષ શું બચવાની? 0। તો અહીંયા શેષ 0 બચે, એનો મતલબ એમ કે આ જે પદ આપેલું છે, કયું? t સ્ક્વેર માઇનસ 3 એ આપણી બહુપદી p ઓફ x નો શું છે? એક અવયવ છે, બરાબર છે। તો જો અહીં શેષ શૂન્ય હોવાથી t સ્ક્વેર માઇનસ 3 એ, જો શેષ શૂન્ય આવતે નહીં તો એ અવયવ થશે નહીં, શેષ શૂન્ય આવી એટલે અવયવ છે, ઓકે।